હેલો બાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? મારું નામ છે ફાલ્ગુન અદ્રોજા, હું રાજકોટથી છું અને તમે જોઈ રહ્યા છો ફિઝિક્સ વિથ ફાલ્ગુન સર. તો આજના આ લેક્ચરની અંદર પ્રવાહ વિદ્યુતના અમુક સમીકરણો તમને યાદ રખાવવા માટે એક સરળ વાર્તા, સરસ મજાની કાલ્પનિક વાર્તા તમારી સામે લઈને હું આવ્યો છું. અને આ વાર્તા શરૂ થાય છે પ્રવાહ વિદ્યુત નામના રાજ્યથી. એ રાજ્યની અંદર એક સરસ મજાની છોકરી રહેતી હોય છે, જે પોતાને ક્યુટી પાઈ સમજતી હોય છે. પોતાને શું સમજતી હોય છે? ક્યુટી. પોતે એટલે કે આઈ, આઈ એટલે કે હું. પોતાને શું સમજે છે? ક્યુટી, ક્યુ બાય ટી, આઈ બરાબર ક્યુ બાય ટી, વિદ્યુત ભારના છેદમાં સમય. અને એ છોકરીનું નામ હોય છે અવની. શું નામ હોય છે? અવની. તો આઈ બરાબર એ વી ડી એન ઈ, એ એટલે આડછેદનું ક્ષેત્રફળ, વી ડી બરાબર ડ્રિફ્ટ વેગ, એન એટલે કે એકમ કદ દીઠ વિદ્યુત ભારની સંખ્યા, અને ઈ એટલે કે મૂળભૂત વિદ્યુત ભાર, 1.6×10⁻¹ કુલમ્બ. હવે એક દિવસ થાય છે એવું કે આ છોકરી ઘર છોડીને ભાગી જાય છે. ઘર છોડીને ભાગી જાય છે એટલે ઘરના લોકો એને કહે છે કે ભાઈ તું પાછી આવી જા, તું પાછી આવી જા, એટલે કે આઈ બરાબર જે, એ જ્યાં જે છે એ શું છે? પ્રવાહ ઘનતા. તો જે બરાબર શું થઈ જશે? આઈ બાય એ, એને સામે લઈ જાય તો આઈ બાય એ. તો આ રીતે પણ યાદ રહી જશે પ્રવાહ ઘનતા. હવે એને ભગાવવાની અંદર, ભગાવવાની પાછળ એક ઓહમ નામના વીર પુરુષનો હાથ હોય છે. ભાઈ ઓહમ નામના વીર પુરુષનો, વીર એટલે કે વી આઈ આર, ઓહમનો નિયમ યાદ રાખવાનો છે, વી ઇઝ ઇક્વલ ટુ આઈ આર. ઓકે, તો આ રીતના તમને યાદ રહી જશે ઓહમનો નિયમ. છોકરીને ભગાવવામાં કોનો હાથ હોય છે? ઓહમ નામના વીર પુરુષનો. હવે એ લોકો જ્યારે ભાગતા હોય છે ત્યારે એના માર્ગની અંદર આવે છે અવરોધ. એના માર્ગમાં શું આવે છે? તો કે અવરોધ આર આવે છે. અને એ અવરોધ કોણ મૂકે છે એના માર્ગની અંદર અવરોધ? તો એ અવરોધ મૂકવાવાળા હોય છે રોયલ ફેમિલીના એ લોકો. કોણ હોય છે? રોયલ ફેમિલીના એ લોકો. તો આપણે યાદ રાખશું અવરોધ આર બરાબર રો એલ બાય એ, કારણ કે એ છે રોયલ ફેમિલીના એ લોકો. તો અવરોધનું સમીકરણ આર બરાબર રોયલ બાય એ બરાબર છે. અને એ બધા જ લોકો હોય છે, એ બધાય વીઆઈપી માણસો હોય છે. કેવા હોય છે? વીઆઈપી. તો વીઆઈપી ઉપરથી આપણે યાદ રાખશું પાવરનું સમીકરણ પી ઇઝ ઇક્વલ ટુ વી આઈ. પાવરનું સમીકરણ પી ઇઝ ઇક્વલ ટુ વી આઈ બરાબર છે. અને એ લોકોએ માર્ગમાં મૂકેલા અવરોધો છે એ શ્રેણીમાં અને સમાંતરમાં મૂકેલા હોય છે. તો શ્રેણી અવરોધનું સમીકરણ આર ઇક્વિવેલન્ટ બરાબર આર વન પ્લસ આર ટુ પ્લસ આર થ્રી. શ્રેણી એટલે કે એક જ લાઈન. તો અહીંયા આગળ બધા અવરોધ શ્રેણીમાં છે એટલે સીધો સરવાળો થાય બરાબર. અને બીજું છે કે ઘણા બધા અવરોધો એ લોકોએ માર્ગમાં સમાંતરમાં મૂકેલા હોય છે. તો સમાંતરમાં બે લાઈન હોય તો ઉપર અહીં આવે આંકડો અને નીચે પણ આવશે, એટલે વન અપોન આર ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ વન અપન આર વન પ્લસ વન અપન આર ટુ પ્લસ વન અપન આર થ્રી. અને હવે જ્યારે આ લોકો ભાગતા હોય છે બરાબર છે, ત્યારે એક વ્યક્તિ કે જે ઈ વ્યક્તિ હોય છે, ઈ વાડીએ બેઠો હોય છે. ક્યાં બેઠો હોય છે ભાઈ? વાડીએ બેઠો હોય છે. અને એની પાસે મોબાઈલ હોય છે. તો મોબાઈલ, મોબિલિટી યાદ રાખવાની છે આપણે. મોબિલિટી મ્યુ બરાબર ઈ વ્યક્તિ ક્યાં બેઠો હોય છે? વાડીએ. એટલે મ્યુ બરાબર વી ડી બાય ઈ. ઓકે, મ્યુ બરાબર વી ડી બાય ઈ, કારણ કે ઈ વ્યક્તિ બેઠો હોય છે વાડીએ. ઓકે, તો મોબિલિટી યાદ રહી જશે. હવે રસ્તામાં જ્યારે ભાગતા ભાગતા જંક્શન આવે છે, એટલે કે ત્રણ ચાર રસ્તાઓ ભેગા થાય છે, ત્યારે અવનીબેન છે એ બેહોશ થઈ જાય છે. શું થઈ જાય છે ભાઈ? બેહોશ. એટલે કે સિગ્મા આઈ બરાબર ઝીરો, કે જે છે જંક્શનનો પહેલો નિયમ. સિગ્મા આઈ બરાબર ઝીરો એટલે પ્રવાહ જંક્શન પાસે ભેગા મળતા પ્રવાહનો બેઝિક સરવાળો કેવો હોય? શૂન્ય હોય. અને એ જ રીતના જ્યારે અવનીબેન બેહોશ થઈ જાય છે ત્યારે ઓલો વીર પુરુષ છે એનું દિલ તૂટી જાય છે, એટલે બે ભાગ પડી જાય છે વીરમાંથી. એક થઈ જાય છે સિગ્મા આઈઆર બરાબર વી એટલે કે સિગ્મા એપ્સલોન. એપ્સલોન એટલે કે બેટરીના ઈએમએફનો સરવાળો એ સિગ્મા આઈઆર જેટલો થાય છે, કે જે છે કિર્ચોફનો બીજો નિયમ. તો અહીંયા આગળ આપણી વાર્તા પૂરી થાય છે. અને આ બધા સમીકરણો દાખલા માટે ખૂબ જ અગત્યના છે. અને જે આ વાર્તાનો ભાગ નથી એવું એક સમીકરણ છે અવરોધનું તાપીય અવલંબન, એ તમારે યાદ રાખવું પડશે. આર ટી બરાબર આર ઝીરો વન પ્લસ આલ્ફા ટી માઇનસ ટી ઝીરો, અથવા તો આર બરાબર આર ઝીરો વન પ્લસ આલ્ફા ડેલ્ટા ટી. ઓકે,
અને આ બધા સમીકરણોનો અંદર અંદર સંબંધ મેળવીને તમે બીજું સમીકરણ લઈ શકો છો, જૂલ અસર, કે જે થાય છે આઈ સ્ક્વેર આર ટી. એ કેવી રીતના આવ્યું છે? તો કે જો વીર પુરુષમાંથી વી ઇઝ ઇક્વલ ટુ આઈ આર છે અને પાવરનું સમીકરણ છે પી ઇઝ ઇક્વલ ટુ વી આઈ, બરાબર છે. તો આ સમીકરણમાં તમે વીની કિંમત મૂકી દેશો તો શું આવી જશે? આઈ આર આવી જશે. તો આઈ સ્ક્વેર ઇન્ટુ આર એટલે પાવર છે, એટલે વોટ એકમ હોય જૂલ પ્રતિ સેકન્ડ. તો એને ઉર્જામાં ફેરવવું હોય તો શેના વડે ગુણવું પડે? સમય વડે. તો થઈ જશે એચ ઇઝ ઇક્વલ ટુ આઈ સ્ક્વેર આર ટી, બરાબર. તો આજનો આ નાનો એવો લેક્ચર આપણે અહીંયા આગળ પૂરો કરીએ છીએ. અને જો તમને મજા આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, વિડીયોને લાઇક કરી દો અને તમારા મિત્રોને અરે શેર કરો. મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં.